આથી તેઓને તાત્કાલિક સારવાર માટે સેનાની પુના ખાતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેઓનું અવસાન થતા સમગ્ર વતન વઢવાણ અને ખાસ કરીને કારડિયા રાજપૂત સમાજમાં શોકનો માહોલ છવાયો છે શહીદ જવાનના મૃતદેહને ગુરુવારે મોડી સાંજે પુનાથી બાય એર અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અમદાવાદથી મૃતદેહને વઢવાણ લાવ્યા બાદ રાષ્ટ્રીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને ખારવાની પોળ ખાતે આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે વીર શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી રાજપૂત સમાજના અગ્રણી આગેવાનો સહિત દરેક સમાજના આગેવાનો અને પરિવારજનોએ શહીદ થયેલા વીર જવાનને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સુરેન્દ્રનગર જિલ્લામાંથી અનેક યુવાનો દેશની આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે જેમાં આવા જ એક વઢવાણના યુવાન બારડ જયપાલસિંહ ભૂપતસિંહ ભુજમાં આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા તેઓ ફરજ દરમિયાન તારીખ ત્રેવીસ બે બે હજાર બાવીસના રોજ બુધવારે શહીદ થયા હતા આથી વીર શહીદ જવાનની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આજે વઢવાણના ખારવાની પોળ રાજપૂત સમાજ ભવન ખાતે સમાજ આગેવાનો દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં વઢવાણના સર્વે સમાજના લોકો ઉપસ્થિત રહીને દેશ માટે શહીદ થનાર વઢવાણના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ આપી હતી